ભારતમાં મસ્ત ઉદ્યોગના વિકાસની નવી દિશા ડંકારી રહેલી મોદી સરકારે દક્ષિણ ગુજરાતમાં ઝડપથી વિકસિત રહેલી ઝીંગાની ખેતીને પ્રોત્સાહન આપવા નસવાડી કૃષિ યુનિવર્સિટી આયોજિત ઝીંગા ખેડૂતોના સંમેલનમાં કેન્દ્રીય મસ્ત ઉદ્યોગ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ઝીંગા ઉછેરમાં આવતી સમસ્યાઓના નિરાકરણ લાવવાનો પ્રયાસ સાથે ઝીંગાને વીમા સુરક્ષા આપવાની વીમા પોલિસી જાહેર કરવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીક્ષા ખંડમાં આઈસીએઆરના માર્ગદર્શનમાં સીઆઈબીએ અને એનપીડીબી વચ્ચે થયેલા કરાર અંતર્ગત આજે ઝીંગા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુજરાતને સૌથી મોટો એટલે કે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે પણ અહીં પરંપરાગત રીતે જ માછીમારી થતી હતી. હવે જ્યારે ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઝીંગા ઉછેરમાં વધારો થયો છે ત્યારે સરકાર માછીમારોને ખાસ કરીને ઝીંગાની ખેતી કરતા ખેડૂતોને આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રયાસરત છે. સરકાર દ્વારા મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે જેથી ઝીંગામાં આવતા રોગનો ફોટો પાડીને એમાં અપલોડ કરતા જ રોગ વિશેની સંપૂર્ણ માહિતી અને તેને અટકાવવા માટે કયા પગલાં લેવા એનું માર્ગદર્શન મળી રહેશે. સાથે જ ઝીંગા ઉછેર સાથે જે એને સંલગ્ન ઘણા ઉદ્યોગ છે જેના માટે પણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માછીમારો અને આંતરપ્રિન્સિયસને દરિયા ખેતીમાં સારી સમૃદ્ધિ હોવાની વાત સાથે સાહસ કેળવા આહવાન કર્યું હતું. ત્યારે ઝીંગાની ખેતી માટે વીમા પોલિસી પણ જાહેર કરી હતી જેમાં ઝીંગામાં થતા રોગોને પણ આવરી લેવામાં આવ્યા હોવાની વિસ્તૃત માહિતી આપી હતી. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.